હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગે મોટી આગાહી. 17-22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 17-22 તારીખ દરમિયાન હળવો વરસાદ રહેશે. બનાસકાંઠા, અંબાજી અને શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે, તો મહેસાણા, પાટણ, સમી, હાલજી આ સહિતના વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ જોવા મળશે. ત્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા છે. બે વરસાદી સિસ્ટમને લઈને 22-30 ઓગસ્ટ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો ભાઈ, હમણાં વરસાદની ગતિ ધીમી છે, પરંતુ આમ થતાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહેશે. જેમાં લગભગ રાજસ્થાનના વરસાદના લીધે બનાસકાંઠાના ભાગમાં થોડાક વધુ વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહેશે. ત્યાં કદાચ 1.5-1 ઇંચ જેવો વરસાદની ઝાપડા પડી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણા વગેરે ભાગોમાં પણ 1.5 ઇંચ કે તેથી વધુ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં પણ 1.5 ઇંચ કે વધુ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ 1.5 ઇંચ કે તેથી વધુ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 1.5 ઇંચ કે તેથી વધુ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ, ચીનમાંથી આવતા અવક્ષેપકોના કારણે અને એટમોસ્ફિયરિક વેવ મજબૂત છે, જેના કારણે આ સિસ્ટમ મજબૂત થશે અને બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ હશે. જો કે સધર્ન ઓસિલેશનમાં દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ ન્યુટ્રલ છે. આમ છતાં બંગાળ ઉપસાગરની સિસ્ટમો અને અરબ સાગરમાં જે બનતી સિસ્ટમોના કારણે રાજ્યના ભાગમાં ભારે વરસાદ આવશે.